ઉત્તર રાજ્યમાં સૌથી વધુ ડ્રેનેજ પાણીને રીટ્રીટ કરીને આવક ઊભી કરી રહ્યું છે. સુરત કોર્પોરેશન દ્વારા અંદાજે 500 કરોડ કરતાં વધારેની આવક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરીને પાણીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે દિશામાં કામ કરી રહી છે. સ્થાયી સમિતિની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુરત શહેરમાં કરંજ કોસાર ખાતે એસટીપી પ્લાન્ટ ઊભો કરવાની તૈયારી થઈ રહી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે મંજૂરી આપી દેવામાં આવી છે. કરંજ વિસ્તારમાં હવે એસટીપી પ્લાન્ટ તૈયાર થશે. કરંજમાં એસટીપી પ્લાન્ટમાં 211 MLD પાણીને ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી થશે. પલસાણા ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં ગૃહ ઉદ્યોગોએ 140 MLD પાણીની માંગ કરી છે, જેના થકી સુરત મહાનગરપાલિકાને 122 કરોડની વર્ષે આવક ઉભી થાય તેવી શક્યતા છે. સાથે સાથે ડ્રેનેજના પાણીનો પણ યોગ્ય રીતે ઉપયોગ થશે, જેનાથી પાણીનો બચાવ પણ કરી શકાશે. કોસાર ખાતે 220 MLD એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. હજીરામાં ખૂબ જ મોટા ગૃહ ઉદ્યોગ છે અને તેમને પણ પાણીની જરૂરિયાતો ઊભી થતી રહે છે. હજીરા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 300 MLD પાણીની માંગ કરવામાં આવી રહી છે. ગૃહ ઉદ્યોગની જે પ્રકારે ડિમાન્ડ કરવામાં આવી રહી છે તે જોતા કોર્પોરેશન દ્વારા કોસાર, વેશાણ અને અસારા મળીને 457 MLD પ્લાન્ટ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ પ્રકારની માંગ ગૃહ ઉદ્યોગની સંતોષવામાં આવે તો અંદાજે વર્ષે 262 કરોડ રૂપિયાની આવક કોર્પોરેશનને થઈ શકે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે ડ્રેનેજ પાણીનો પણ મહત્તમ ઉપયોગ કરીને તેમાંથી આવક ઊભી કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ડ્રેનેજ પાણીમાંથી વર્ષે 500 કરોડ રૂપિયા સુધીની આવક થાય તે પ્રકારનો પ્રથમ તબક્કાની અંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અત્યાર સુધીમાં પણ ઘણા પગલાં લેવાઈ ચૂક્યા છે. હાલ ફરી એક વખત કોસાર અને કરંજ ખાતે એસટીપી પ્લાન્ટને મંજૂરી આપીને વર્ષે 384 કરોડની આવકનો લક્ષ્યાંક છે. વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પ્રકારની માંગ ઊભી થઈ રહી છે તેને ધ્યાને લેતા અને ઝડપથી નિર્ણય લઈ રહ્યા છે, જેથી કરીને ગૃહ ઉદ્યોગને સમયસર માંગ મુજબનું પાણી પણ મળી રહે, સુરત કોર્પોરેશનમાં આવક પણ ઊભી થઈ જાય. સ્થાયી સમિતિમાં કુલ 35 કામો હતા. 2 કામને બાદ કરતા બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે સૌથી અગત્યની વાત સુરત શહેર માટે એ છે કે આજે આપણે 2 STP પ્લાન, વધારાના પ્લાનની મંજૂરી આપી છે. એમાંનો એક પ્લાન છે એ કરંજમાં છે, જેનો 211 MLD, એટલે કે એમાં જો એ 211 MLDમાંથી અમે અત્યારે પ્લાન કરીએ છીએ પલસાણાને 140 MLD જેટલું પાણી આપવા માટેનું પ્લાનિંગ છે. અને 140નો જો 24 રૂપિયા પ્રમાણે જો અમે રેટ ગણીએ છીએ તો સુરત મહાનગરપાલિકાને વર્ષે 122 કરોડ રૂપિયા આ પાણીમાંથી મળશે. અને બીજો પ્લાન્ટ છે એ અમારો કોસાડમાં છે, જે 220 MLDનો છે. અને ત્યાં એ પાણી હજીરા ઇન્ડસ્ટ્રી વાપરવા જઈ રહી છે. હજીરાની ડિમાન્ડ છે 300 MLDની. એટલે અમે કોસાડ, વેસાણ અને અસારા આ 3 મળીને કુલ 457.5 MLDના પ્લાન છે. એ પ્લાનમાંથી 300 MLD પ્લાન જો અમે હજીરાને આપીએ છીએ તો આ 300 MLD પાણીની ઇન્કમ વર્ષે દિવસે 262 કરોડ જેવી જવા જાય છે. એટલે કે 262 વત્તા 122 કરોડ, તમે જે 550 કરોડ રૂપિયાના ટાર્ગેટ ઉપર આગળ વધી રહ્યા છે એ બહુ ઝડપથી સુરત મહાનગરપાલિકા સિક્યોર કરી લેશે એવી શક્યતાઓ ઊભી થઈ છે. અને બને એટલી ઝડપથી હજીરા અને પલસાણા ઇન્ડસ્ટ્રીને પાણી, ટ્રીટેડ વોટર સુરત મહાનગરપાલિકા પૂરું પાડે અને એમાંથી એક ઇન્કમ જનરેટ થાય એ તરફ આગળ વધી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.